हेलो फ्रेंड्स, वेलकम बैक टू मुक्तिस किचन। हूँ छू मुक्ति पंड्या। आजनी रेसिपी हूँ बनावा जा रही छू ए ढाबा स्टाइल में बनतु मटर पनीर। अहीं आ शाक बहुत सरस लगे, बहुत टेस्टी लगे। तमे एक बार आ रीते बनावशो तो बहु मस्त लगते। जो तमने मारी हर एक नवी रेसिपी जोवी गमती होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, बेल आइकन पर क्लिक करजो अने मारी चेनल ने शेर करजो। तो चलो हवे आपणे शुरू करिए। तो सौथी पहला आपणे गैस चालू करीने पेन राखी देशू। एमां आपणे एड करीशू तेल। अहींया आपणे सौथी पहला पनीर ने फ्राय करवानुं छे एटले हूँ तेल थोड़ू वधारे लउं छूं। हूँ सेलो फ्राय करवानुं छूं। जो तमारे डीप फ्राय करवू होय पनीर ने तो तमे डीप फ्राय भी करी शको छो। तेल ने गरम थवा देशू। तेल आपणुं अहींया गरम थई गयुं छे। मैं अहींया 100 ग्राम पनीर लीधुं छे, एने मैं सरस एवा टुकड़ा करी लीधेला छे। हवे एक एक आपणे पनीर ने एड करीशुं। गैसनी फ्लेम स्लो राखवानी। अहींया आपणे बधा पनीर सरस रीते मूकी दीधेला छे। तमने जे साइजना अहींया टुकड़ा करवा होय तमे ए साइजना अहींया करी शको छो। आने आपणे एक साइड लाल रंगना थाय पछी पलटावाना छे। हवे आपणे पलटावी लेवाना। आवा सरस एवा लाल थवा जोईए तमारुं पनीर। આપણા પનીર બંને સાઈડથી આવા સરસ લાલ થઈ ગયા છે। હવે આને આપણે ગેસ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં કાઢી લેવાના। અહીંયા આપણે બધા પનીર એક પ્લેટમાં કાઢી લીધા છે। હવે આ પનીર એક બાઉલમાં પાણી લઈ લેશું। અહીંયા પાણી આપણે રૂમ ટેમ્પરેચર ઉપર હોય એ જ લેવાનું છે, ગરમ પાણી અહીંયા નથી લેવાનું। અને આ પનીરના ટુકડાને આપણે આમાં એડ કરી દઈશું। આવી રીતે કરવાથી પનીર તમારા સોફ્ટ જ રહેશે અને એક્સ્ટ્રા તેલ હશે એ આમાં નીકળી જશે। જ્યારે તમે આ પનીર શાકમાં નાખશો તો એ ભૂક્કો નહીં થઈ જાય અને આવી રીતે સોફ્ટ રહેશે। હવે આને આપણે સાઈડમાં મૂકી દેવાનું અને ફરીથી આપણે ગેસ ચાલુ કરીને પેન મૂકી દીધું છે। આમાં હું 2-3 ચમચી જેવું ઘી નાખીશ। તમારે ઘીની જગ્યાએ જો તેલનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો, પણ ઢાબા સ્ટાઇલમાં જો બનાવવો હોય તો ઘીમાં બહુ સરસ લાગે છે। ઘીને આપણે અહીંયા ગરમ થવા દઈશું। ઘી આપણું અહીંયા સરસ ગરમ થઈ ગયું છે, તેમાં એડ કરીશું 1 ચમચી જેવું જીરું। જીરું અહીંયા તતડી જાય એટલે આપણે નાખીશું તમાલપત્ર, 2 લાલ વઘારના મરચાં કરી લેવાનું। હવે એડ કરીશું આપણે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ 2 ચમચી જેવી મેં એડ કરી છે। સરસ રીતે હલાવી લેવાનું। પછી આપણે એડ કરીશું અહીંયા ઝીણી સમરેલા કાંદા, 2 કાંદા લીધા હતા જેને ઝીણા સમરી લીધેલા છે, મિક્સ કરી લેવાનું। સૌથી પહેલાં અહીંયા કાંદાને આપણે સરસ એવા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આને આપણે કૂક કરવાનું છે। અહીંયા કાંદા આપણા બ્રાઉન રંગના થાય એટલે આમાં એડ કરીશું આપણે 2 ચમચી જેવું ચણાનો લોટ અને એને આપણે શેકી લેશું। એવું હોય તો કાંદાને તમે થોડા સાઈડ કરી દેવાના અને ચણાના લોટને આમ શેકી લેવાનું। ચણાનો લોટ અહીંયા નાખવાથી તમારી જે ગ્રેવી હશે એ થોડી જાડી થશે। 1 મિનિટ જેવું શેકવાનું છે, બહુ અહીંયા લાલ નથી કરી દેવાનું ચણાના લોટને। ચણાના લોટમાંથી કાચો સ્વાદ નીકળી જાય લોટનો, એટલું જ અહીંયા શેકવાનું છે। હવે આપણે આ બધું સરસ મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો રાખવાની। હવે આપણે આમાં એડ કરીશું 2 ચમચી જેવું લાલ મરચું પાવડર, 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર, અડધીથી ઓછું હળદર પાવડર, મિક્સ કરી લેવાનું। અહીંયા ગેસ તમારે સ્લો જ રાખવાની, મસાલા અહીંયા બળવા ન જોઈએ એવી રીતે આને શેકવાનું છે। પહેલાં અહીંયા સરસ મસાલા એકદમ શેકાઈ જવા જોઈએ તમારા। અહીંયા સરસ આપણો મસાલો શેકાય છે, થોડું પાણી એડ કરીશું જેથી મસાલા નીચે બેસી ન જાય, હલાવી લેવાનું। અહીંયા આપણા મસાલા સરસ શેકાઈ જાય પછી એડ કરવાનું છે ટમેટો પ્યુરી કરી લઈશું। અહીંયા મેં 2-3 એવા મીડિયમ સાઇઝના ટમેટા લીધા હતા, પ્યુરી કરી દેવાની તમારે। સરસ એવું મિક્સ કરી લેવાનું, થોડુંક આપણે પાણી ઉમેરી દઈશું કરી લેવાનું। હવે આપણાને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું જેથી ગ્રેવી અને મસાલા બંને સરસ કૂક થઈ જાય। 5 મિનિટ જેવું થઈ ગયું છે, ખોલીને જોઈ લઈએ
તમે જોઈ શકો છો ટમેટાની ગ્રેવી તરસ કુક થઈ ગઈ છે. હલાવી લઈશું એક મિનિટ સુધી. હવે આ ગ્રેવીને આપણે ફાસ્ટ ગેસ ઉપર આવી રીતે હલાવતું રહેવાનું છે જેથી અજી મસાલા સરસ એવા કુક થઈ જાય. એક મિનિટ જેવું આપણું અહીંયા સરસ હલાવીને થઈ જાય પછી આમાં એડ કરીશું એક ચમચી જેવું દહીં. અહીંયા દહીં તમારે મોડું લેવાનું છે, ખાટું નથી લેવાનું. દહીં નાખવાથી અહીંયા તમારી ઢાબા જેવી ગ્રેવી બનીને રેડી થશે. હવે આપણે આમાં એડ કરીશું પાણી. અહીંયા જરૂર પ્રમાણે તમારે ગ્રેવી કેવી રાખવી છે એ પ્રમાણે પાણી એડ કરવાનું. હું અહીંયા 1.5 કપ જેવું પાણી એડ કરું છું. મેં અહીંયા ગરમ પાણી લીધું છે. હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ આપણે આને ફાસ્ટ ગેસ ઉપર કૂક થવા દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. હલાવી લઈશું. હવે આપણે આમાં એડ કરીશું, મેં અહીંયા 1 કપ જેવા વટાણા લીધા છે જેને મેં પહેલાંથી જ બોઇલ કરીને રાખેલા. તમારા જો કાચા હોય તો જ્યારે આપણે પાણી નાખ્યું હતું ત્યારે તમારે વટાણા નાખી દેવાના. એડ કરી દઈશું વટાણાને. વટાણા એડ કર્યા પછી જે આપણે પાણીમાં પનીર રાખ્યા હતા એમાંથી બધું પાણી કાઢી દેવાનું અને પનીર બી એડ કરી દઈશું. મિક્સ કરી લેવાનું. જો તમને અહીંયા પાણી ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું આપણે પહેલાં એડ કર્યું નથી એટલે સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું. 1/2 ચમચી જેવો ગરમ મસાલો પાવડર અને 1 ચમચી જેવું આપણે અહીંયા કસૂરી મેથી એડ કરીશું. હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ તમારે અહીંયા લો રાખવાની. 5 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈ લઈએ. મસ્ત સુગંધ આવી છે. એકવાર હલાવી લઈશું. આ રીતે મટર પનીર સરસ તમારું ઢાબા સ્ટાઇલમાં બનીને રેડી થવું જોઈએ. તમે જોઈ શકો છો. હવે આપણે ઉપર થોડું સાચું પનીર એડ કરી દઈશું. થોડા ધાણા એડ કરી દઈશું. મિક્સ કરી લેવાનું. હજુ અહીંયા આપણે શાક રેડી નથી થયું. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. અહીંયા મેં ગેસ ચાલુ કરીને એક નાનું પેન લઈ લીધું છે. એમાં મેં 2 ચમચી જેવું બટર એડ કર્યું છે. આપણું બટર મેલ્ટ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. 1/2 જેટલી આપણે મૂંગ ઉમેરીશું. 1/2 ચમચી જેવું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. હવે આ બધું હલાવી લેશું સરસ અને આ જે બટર આપણે ત્યાંના ઉપર એડ કરી દઈશું. સરસ એવું મિક્સ કરી લેવાનું. આપણું આ ઢાબા સ્ટાઇલમાં મટર પનીરનું શાક બનીને રેડી છે. બહુ સરસ લાગે છે. અહીંયા આપણું ટેસ્ટી એવું ઢાબા સ્ટાઇલમાં મટર પનીર બનીને રેડી છે. આ શાક બહુ ટેસ્ટી લાગે છે. આ જે પનીર આપણું છે એટલું સોફ્ટ છે તમે જોઈ શકો છો. શાકમાં આપણે નાખ્યું છે પણ તૂટ્યું નથી. આ રીતે તમે બનાવશો તો બહુ સરસ બનશે. તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો. થેન્ક યુ.